ધોરણ આઠ વિષય કોમ્પ્યુટર પાઠ એક ભાગ ચાર આજના આ વિડીયોમાં આપણે કોમ્પ્યુટરના ફાયદા જોઈશું જીવનના લગભગ બધા ક્ષેત્રોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે કામને વધારે ઝડપી અને વધારે ચોકસાઈથી કરવા માટે તે મનુષ્યને મદદ કરે છે ક્ષમતાના કોઈ જ ઘટાડા વગર કોમ્પ્યુટર સતત કામ કરી શકે છે વાંચવા લખવા ચિત્ર દોરવા સંગીત સાંભળવા ચલચિત્ર જોવા અને બીજા ઘણા કામો માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે કોમ્પ્યુટર આપણને કેવી રીતે મદદ કેવી રીતે ઉપયોગી થાય છે તે જોઈએ બરાબર એટલે કોમ્પ્યુટરનો ઉપયોગથી શું થાય છે કે કામ જે તમે કામ કરો છો તે વધારે ઝડપી અને ચોકસાઈથી કરવા માટે આપણે તેનો કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે બરાબર એની ક્ષમતામાં કોઈપણ જાતનો ઘટાડો થતો નથી આપણે થોડા કલાક કામ કરીએ સતત કામ કરવામાં આવે તો આપણને થાક લાગે છે કોમ્પ્યુટરને થાક લાગતો નથી એટલે એ થાક્યા વગર સતત કામ કર્યા કરે છે કોમ્પ્યુટરનો ઉપયોગ છે એના માટે થાય છે વાંચવા લખવા ચિત્ર દોરવા બરાબર એટલે બધા જ જે કોમ્પ્યુટર જે કામો કરે છે તે એની કાર્યક્ષમતા ઘટાડ્યા વગર સતત કામ કર્યા કરે છે હવે એના ઉપયોગ કેવી રીતે ક્યાં ક્યાં થાય છે તે આપણે જોઈએ પહેલું છે ઉચ્ચક કાર્યક્ષમતા વધુ અસરકારક રીતે કામ પાડવા માટે કોમ્પ્યુટર ઉદાહરણ તરીકે ઔદ્યોગિક એકમો માહિતી ઝડપી મેળવી શકે છે અને સમસ્યાઓ તથા તકો પારખી શકે જ્યાંથી તેમના આયોજન અને સંચાલનના કાર્યો વધારે અસરકારક બને છે આ મોટા મોટા ઔદ્યોગિક એકમો હોય એમાં કોઈ ચોક્કસ માહિતીની જરૂર હોય બરાબર અને કોઈ સમસ્યા ઊભી થતી હોય તો કોમ્પ્યુટરની મદદથી મેનેજર એ ચોક્કસ માહિતી ઝડપી પાડે છે અને એના આયોજન અને સંચાલન કાર્યમાં વધારે એ કામ અસરકારક રીતે કરી શકે છે બીજું છે ઉત્તમ સેવાઓ તો ઉત્તમ સેવાઓમાં રેલવે અને વિમાન માટે કોમ્પ્યુટર ઉપયોગી આરક્ષણ સરળ બની રહ્યું છે બેન્કોમાં કોમ્પ્યુટરની મદદથી ખાતેદારોમાં ખાતા વધુ ચોકસાઈપૂર્વક રાખી શકાય છે તેમને ઝડપી બેન્કિંગ સેવાઓ આપી શકાય છે ઓફિસ ઓફ હોટલ હોસ્પિટલ જેવી જગ્યાઓમાં કોમ્પ્યુટરના ઉપયોગથી લોકો વધારે સારી સેવાઓ મળી શકે છે એટલે કોમ્પ્યુટરની મદદથી ઉત્તમ સેવાઓ આપી શકાય છે એટલે જે રેલવે રિઝર્વેશન કરવાનું હોય પછી વિમાનનું રિઝર્વેશન કરવાનું હોય એ બધું આપણે કોમ્પ્યુટરની મદદથી શક્ય બન્યું છે કે પહેલાં જેના આપણે રેલવે રિઝર્વેશન કરવું પડે કરાવવાનું હોય તો આપણે રેલવે સ્ટેશન પર કેટલાક કલાકો લાઈનમાં ઊભા રહીએ ત્યારે આપણે રિઝર્વેશન માટેનું ફોર્મ આપે એ ફોર્મ ભરીને તમે સબમિટ કરો પછી તમને પાછું લિસ્ટ બહાર પડે કે રિઝર્વેશન મળ્યું છે કે નહીં એટલે બધી પ્રોસિજર લાંબી હતી હવે શું છે કે કોમ્પ્યુટરની મદદથી તમે ઘરે બેઠા જ ઓનલાઈન રિઝર્વેશન કરી શકો છો એવી જ રીતે બેંકમાં પણ જો તમે ખાતાની કોઈ માહિતી તમારા ખાતાની કોઈ માહિતી જોઈતી હોય તમારા લેવડ દેવડની જે લિસ્ટ જોઈતું હોય કે કેટલા નાના બેલેન્સ છે એ બધું તમે ઘર બેઠા કોમ કોમ્પ્યુટરની મદદથી તમે જાણી શકો છો એટલે જે સેવાઓ છે તે ચોક્કસ ચોકસાઈ પૂર્વક અને ઝડપી બની છે કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા શિક્ષણ શિક્ષણ ક્ષેત્રે તો તમે હવે કોમ્પ્યુટરનો ઉપયોગ સમજી જગાયા હશો કે શાળા અને કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં કોમ્પ્યુટરનો વ્યાપક ઉપયોગ થાય છે બધા જ વિષયો શીખવા માટે વિવિધ શૈક્ષણિક સોફ્ટવેર ઉપલબ્ધ છે કોમ્પ્યુટરની મદદથી શિક્ષણ સરળ અને ઝડપી જ નહીં આનંદદાયક પણ બને છે બરાબર હાલમાં તો તમે આ જે કોમ આ ફાયદો તો તમને ખબર પડી જ ગઈ હશે મનોરંજન તો સંગીત સાંભળવા ચલચિત્રો અને કાર્ટૂન જોવા તથા રમત રમવા માટે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે કોમ્પ્યુટરની મદદથી સંગીત પણ રચી શકાય છે હવે જોઈએ કોમ્પ્યુટરના ઉપયોગો તો જીવનમાં તમે જાણો છો કે બધા ક્ષેત્રોમાં આપણે કોમ્પ્યુટરનો તો ઉપયોગ થાય છે શૈક્ષણિક સંસ્થાઓ બેંક ઓફિસ હોસ્પિટલ સરકારી કચેરી વૈજ્ઞાનિક સંશોધનો ઔદ્યોગિક ક્ષેત્ર અને બીજા અનેક ક્ષેત્રે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે તો આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ હવે જોઈએ તો પહેલું છે હવામાનની આગાહી આનો ઉપયોગ તમે હમણાં જ જો હમણાં જ તમે મહેસૂસ કરી લીધો બરાબર કે ભરૂચમાં પાણી આવવાના હતા નદીમાં પૂર તો આગમચેતી રૂપે આપણે પગલાં લઈ લીધેલા એટલે જે નુકસાન થવાનું હતું વધારે વધુ નુકસાન થયું નહીં બરાબર ને કે લોકોને સલામત સ્થળે ખસેડવાનું હોય કે બધું જે આગાઉથી માહિતી મળી એટલે અગમચેતીના પગલા ભરી દીધેલા એટલે નુકસાન ઓછું થાય તો હવામાનની આગાહી તો વાયુ વાયુશાસ્ત્રીએ સુપર કોમ્પ્યુટર બનાવવામાં સુપર કોમ્પ્યુટરની મદદથી હવામાનની આગાહી કરે છે દુનિયાભરમાંથી ભેગી કરેલી હવામાન વિશેની માહિતી કોમ્પ્યુટરમાં સ્ટોર કરવામાં આવે છે તાપમાન હવાનું દબાણ હવામાં ભેજનું પ્રમાણ વગેરેની જટિલ ગણતરી ઝડપી અને ચોકસાઈપૂર્વક કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે આ પણ તમે હવામાં ભેજનું પ્રમાણ કેટલું છે પછી આપને હવામાં આજે વરસાદ પડવાનો છે કે નહીં એ બધી જે તમને માહિતી મળે છે એના આધારે મળે છે કે હવામાન ખાતાની આગાહીથી મળે છે બરાબર એ લોકો આગાહી કરે છે તે શેને મદદથી કરે છે તે સુપર કોમ્પ્યુટરના મદદથી હવામાનની આગાહી કરે છે કે ભાઈ આ જગ્યા પર ભારે વરસાદ થશે આ જગ્યા પર આજે વાતાવરણ વાદળછાયું રહેશે બરાબર બધી માહિતી આપણે શેની મદદથી મેળવી શકીએ છીએ કોમ્પ્યુટરની મદદથી ડેસ્કટોપ પબ્લિશિંગ ડેસ્કટોપ પબ્લિશિંગ એટલે શું કે પ્રકાશન બરાબર કે કોમ્પ્યુટર ખૂબ જ ઉપયોગી છે ડીટીપી સોફ્ટવેરની મદદથી પત્રો અહેવાલો પુસ્તકો સામાજિક સામાયિકો છાપા અને બીજા ઘણા દસ્તાવેજના ડિઝાઇન કરીને તેમને છાપવા માટે કોમ્પ્યુટરનો વ્યાપક ઉપયોગ થાય છે ડીટીપી સોફ્ટવેર વડે વિવિધ ફોન ફોન સાઇઝ અને ફોન સ્ટાઇલના શીર્ષક હેડર અને પુટર વગેરેના ફોર્મેટ કરી શકાય છે ડીટીપી સોફ્ટવેર વડે દસ્તાવેજોનો લેઆઉટ તૈયાર કરવામાં આવે છે હવે તમે તમા તમારી બુકનું પ્રથમ પેજ તમે જોશો એ ડિઝાઇનર છે બરાબર તે એ ડિઝાઇન જોઈને તમે આકર્ષક ડિઝાઇન કરી હોય તો તમને એ પુસ્તક ખોલવાનું મન થાય એની અંદર પણ પુસ્તકની અંદર પણ તમે ખોલો એટલે ચિત્ર આવે આ પછી રંગીન લખાણ આવે એટલે આકર્ષક લાગે છે બરાબર એટલે ફોન સ્ટાઇલ ફોન સાઇઝ બરાબર પછી શીર્ષક એ બધું છે ને ડીટીપી સોફ્ટવેર ડીટીપીનું સોફ્ટવેર આવે છે એની મદદથી થાય છે એટલે એ બધું છે એનો ઉપયોગ થાય છે એમાં કોમ્પ્યુટરનું ઉત્પાદન હવે માલનું ઉત્પાદન એટલે ખરીદ વેચાણમાં તમે જે ફ્લિપકાર્ટ છે આ બધું જોયું છે તો તમે ખરી સ્નેપડીલ છે ફ્લિપકાર્ટ છે આ બધાથી તમે માલનું ખરીદ વેચાણ કરી શકો છો તે બધું શેના મદદથી કરે છે કોમ્પ્યુટરની મદદથી તો માલનું ઉત્પાદન કરતી કંપનીઓ કોમ્પ્યુટર આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરે છે વિમાન કાર ટીવી વોશિંગ મશીન અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોની ડિઝાઇન અને ઉત્પાદનો માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે બરાબર એટલે માલનું ઉત્પાદન કોઈ મોટા મોટા સાધનોની ડિઝાઇન પહેલાં ડાયરેક્ટ સાધનો બનાવી દેવામાં આવતા નથી એનું પહેલાં ડિઝાઇન કરવામાં આવે છે અને એમાં જે કંઈ ખામી રહી હોય તે વારંવાર એ એનું એમાં ચેન્જીસ કરી શકે છે અને જે ફાઇનલ ટચ આપે પછી જે એનું પ્રોડક્શન શરૂ થાય છે પછી રોબોટ અને કન્વેયરનો ઉપયોગ કરી માલની હેરાફેરી માટે થાય છે મોટી મોટી કંપનીઓમાં બરાબર મોટા મોટા કન્ટેનરોની જે માણસ મનુષ્ય એ ઉંચકી ના શકે તે સેના દ્વારા થાય છે તો આ સ્વયં સંચાલિત માલવાહક સિસ્ટમ બરાબર એને એના દ્વારા આ કામ થાય છે કોમ્પ્યુટરનો ઉપયોગ ખરીદી વેચાણ તેમજ સ્ટોકના હિસાબો રાખવા માટે પણ થાય છે ખરીદ વેચાણ માટે તો તમે ઉપયોગ કરો જ છો બરાબર બેન્કિંગ બેંકમાં કોમ્પ્યુટરનો ઉપયોગ ઓનલાઈન બેન્કિંગ ખાતાની જાળવણી સ્ટેટમેન્ટ તૈયાર કરવા વ્યાજની ગણતરી કરવા લેમૂકનો હિસાબ રાખવા વગેરે માટે થાય છે એટીએમ ઓટોમેટેડ ટેલર મશીન સુવિધા દ્વારા ખાતેદારો બેંક બંધ થયા પછી પણ પૈસા ઉપાડી શકે છે બરાબર ને તમે એટીએમમાં જાવ અને રાત્રે બાર વાગે કે એક વાગે પણ તમારે પૈસા ઉપાડવા હોય તો તમે ઉપાડી શકો છો શેની મદદથી તે પણ કોમ્પ્યુટરના મદદથી એ પછી કોમ્પ્યુટરના તમારા જે ખાતાનો ઓનલાઈન હિસાબ ઓનલાઇન હિસાબ તમારે મંગાવો તમે સ્ટેટમેન્ટ મંગાવો તમારે વ્યાજની ગણતરી કરવાની હોય બધું સેનાથી ઝડપથી કામ થાય છે તો કોમ્પ્યુટરના મદદથી પછી પાંચમું છે ઉપયોગ એરપોર્ટ એરપોર્ટ પર ટિકિટના આરક્ષણ તથા ટિકિટ રદ કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે બરાબર તમારે એરપોર્ટ પર રિઝર્વેશન કરાવવું હોય પછી તમારે જે ટિકિટ રદ કરાવવી હોય બધું તમારે ઓનલાઈન કરી શકો તે પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે એરપોર્ટ પર ફ્લાઇટના આવવા જવાના સમયની માહિતી પણ કોમ્પ્યુટર દ્વારા દર્શાવાય છે કે કઈ ફ્લાઇટ ક્યારે આવવાની છે કોઈ ફ્લાઇટ મોડી મોડી પડવાની હોય તો પણ તમને મેસેજ મળી જાય છે વિમાન ચાલકો ઉડાન ઉડ્ડયન તથા ઉત્તરાયણ માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે છઠ્ઠું છે રેલવે સ્ટેશન મોટાભાગના રેલવે સ્ટેશનો કોમ્પ્યુટરથી જોડવામાં આવેલા છે ટિકિટો ખરીદવા અને રદ કરવા માટે કોમ્પ્યુટર વપરાય છે કેટલાક રેલવે સિગ્નલનું નિયંત્રણ પણ કોમ્પ્યુટર દ્વારા થાય છે બરાબર એટલે રેલવેની પણ આ જે એરપોર્ટની તમે ટિકિટને ખરીદ વેચા ખરીદ ખરીદી કરવી હોય ટિકિટ રદ કરવી હોય તો તમે કોમ્પ્યુટરનો ઉપયોગ કરો એવી રીતે રેલવેમાં પણ તમે એનો ઉપયોગ કરી રિઝર્વેશન તમારે કરાવવાનું હોય રિઝર્વેશન રદ કરાવવાનું હોય એ બધું તમારે કામ કરવું હોય તો પણ તમે કોમ્પ્યુટરની મદદથી કરી શકો છો અન્ય ઉપયોગો અન્ય ઉપયોગોમાં શું આવશે શિક્ષણ મકાનની રૂપરેખા તૈયાર કરવા મકાનની રૂપરેખા એટલે તમે મકાન બાંધતા પહેલાં જે નકશો તૈયાર કરો છો તે પણ તમે કોમ્પ્યુટર પર તમે બનાવી શકો છો એન્જિનિયરિંગ એનિમેશન ગ્રંથાલય એટલે લાઇબ્રેરી વૈજ્ઞાનિક સંશોધનો સ્પેસ ટેકનોલોજી સંરક્ષણ ટેકનોલોજી ઈમેલ મોકલવા મેળવવા ઇન્ટરનેટ દ્વારા માહિતી મેળવવી વગેરે ક્ષેત્રોમાં પણ તમે કોમ્પ્યુટરનો ઉપયોગ કરો છો બરાબર ઈમેલ મોકલવા મેળવવા માટે એ પણ તમે અમને વધારે પડતો ઉપયોગ કર્યો છે અને ઇન્ટર ઇન્ટરનેટ દ્વારા માહિતી મેળવી એ પણ તમે ઉપયોગ કરો છો તે બધું સેના સેનાથી પોસિબલ બન્યું છે કોમ્પ્યુટર દ્વારા બરાબર એટલે આ છે કોમ્પ્યુટરના ઉપયોગો હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું કોમ્પ્યુટરની પેઢીનો ઇતિહાસ